इंद्रहीन भाड़ा आतिना पग नीचे कचराई दी दुर्वासा रुसने क्रोध छे आटलो बधो अभिमान जा इंद्र तने अभिमान आयु छे तो बात भ्रष्ट जाय आने सत्ता आने संपत्ति तारी लुटाई जाय નિસ્તેજ બનેલા દેવતાઓ પરાજિત થયા. ત્રણ લોકનું રાજ્ય દાનવોના હાથમાં આવ્યું હતું. દાનવોના ગુરુ શુક્રાચાર્ય, દેવોના ગુરુ બૃહસ્પતિ. આ બાજુ દેવતાઓ દરદર ભટકતા ભટકવા લાગ્યા. બધા દેવતાઓ ભગવાનની પાસે શિક્ષા કરતા ભગવાનને હાથ જોડી સ્તુતિ કરી, પ્રભુ આજે દાનવોએ અમને પદ ભ્રષ્ટ કર્યા, અમારી સંપત્તિ લૂંટી લીધી, અમને રાજ્યથી વંચિત કરી દીધા. દેવતાઓ કે ભાઈ જો દાનવોના ગુરુ શુક્રાચાર્યની કૃપા દાનવો ઉપર છે અને શુક્રાચાર્ય પાસે અમૃત છે, જેટલા મરે ને એટલા પાછા જીવતા કરી દે, અને તમારી પાસે તમારા ગુરુની કૃપા નથી, અને પેલા તો તમારે તમે બધા આ જુઓ અમૃત પી તમે પેલા તો અમરત્વ પ્રાપ્ત કરો. કારણ કે ગુરુની કૃપા બહુ જરૂરી છે. જ્યાં સુધી જીવનમાં ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી થતી. ઓકે ભાઈ, તમે કામ કરો. ભગવાન કહે છે તમે છે ને સમુદ્ર મંથન કરો અને એમાંથી અમૃત નીકળે પી તમે પેલા અમૃતમાં પ્રાપ્ત કરો, અમર થઈ જાવ. દેવતા કે હાલો હાલો એમ જ કરી ભગવાન, હાલો આમ સારી. ભગવાન કે ઉભા રહ્યો ક્યાં જવું છે, ક્યાં વહેલું છે આ બધું, તો કે તો શું કરવાનું. ભગવાન કે પેલા તો તમારે દાનવો પાસે જવાનું, ભાઈ ભાઈ કરીને સંધિ કરવાની, એની ભેગું રહેવાનું, અને પછી મોકો મળે ત્યારે લાગ વગ, લાગ વગર ભગ વગર લાગ ન થાય, નકર લાગે જાય વગે જાય. મોકો મળે ત્યારે કહેવાનું કે આપણે સમુદ્ર મંથન કરી, એકલાથી નહીં થાય, આ દેવ ધામો ભેગા થાય તો જ થાય, અને એમાંથી અમૃત નીકળશે એ તમારે પીવાનું છે. દેવતાઓ કે પણ તો દાનવો થોડા આપણે પીવા દે, તો કે હું તમને ભાઈ દઈશ, દાનવાના ભાગમાં નહીં આવવા. હવે વિચાર કરો, ભાગીદારીમાં પરબારું જામ હાલતું હોય તો એ ધંધો કેટલાથી આવ્યા. ખોટમાં બતાડવું છે અને હાસલમાં હિસાબ બતાવવો નથી, એ તો બહુ ચાલે. પરબારા ચોપડા કાળા ધોળા કરો તો ભાગીદારી જાજી નો હાલે. એટલે દાન દેવતાઓ કે ભાઈ ભાઈ આની આની આપણે બાંધી ને આવ્યા, પરબાર એને પાછું પગ પકડવા જવાય. એના ભગવાન કે ભલા મારા રાજકારણમાં કાયમ કોઈ કોઈ નો ભાઈ ન હોય, કાયમ દુશ્મન ન હોય, રાજકારણમાં આમ જ હોય. કોક દી પગે પકડવા પડે, કોક દી ખુરશી પેલું, તમે જાઓ અને જ્યાં તમને તકલીફ પડે ત્યાં મળી યાદ કરજો. દેવતાઓ આવ્યા હાથમાં થોડી ધજા રાખી, નત મસ્તક એમને બધા દેવતાઓ આવ્યા. દાનવાની પાસે દાનવો સમજી ગયા કે શરણાગતિ કઈક છે. દાનવરાજ બલિ એની પાસે આવ્યા.
ઇન્દ્ર કેવા લાગ્યા, ભાઈ આપણે ભાઈ ભાઈ આપણે ભલાપણા ઝઘડા કરવા કારણ વિનાની માતા કુર કરવી? બલિદેવભાઈ, જો ભાઈ હસા, આપણો બાપ ભલે હતો પણ બાપ એની નોખી છે, દેવો ની દાનવાની માં નોખી, બાપ એ કશ્યપ ઋષિ, દીતિ અને અદિતિ. પણ એક વસ્તુ યાદ રાખો, તમને આ સત્તામાં ક્યાંય પણ જગ્યાએ ભાગ નહીં આપી, ભાઈ જોવાના નથી. તમે અટાણે પટાવા આવ્યા છો, પછી કાલ તમે એમ કહો ભાઈ અમને આ ખાતું ગયો તો એ નહીં હાલે, તો કે ખાતું નહીં આપ્યું. ઇન્દ્ર કે ભાઈ કાંઈ વાંધો નહીં, ભાઈ અમે તો તમારી સેવા કરવાનો મોકો દો, અમે તો તમારા ભાઈઓ છે, 5 વર્ષ સેવા કરવા દો. તમારી ખુશી થઈ ગયો પણ ભાગ ભાગ નહીં કાય, તો કે હા અમારો ભાગ જોતો નથી, તમે મોટા ભાઈ છો, તમે જ ગાતી બેસો, અમે તમારી સેવા કરશું. એક વખત વગ સોય અને ઇન્દ્રે લાગ કર્યો, દાનવરાજને કીધું ભાઈ આપણે કામ કરી, સમુદ્ર મંથન કરી અને એમાંથી અમૃત નીકળે ને અમૃત આપણે પી. દાનવ કે કરી આલો, પણ દાનવના પેટમાં પાપ, કે સમુદ્ર મંથન કરી અમૃત નીકળી દાનવને ભાઈ દેવું, દેવોને કે ટીપું નથી. સર્વ ઔષધિઓ લઈ સમુદ્ર બનાવી, મેરુ પર્વત માં રમ્યો, મેરુ પર્વત ને ઉપાડીને આવતા હતા ને ઉપર તળી ગયો હતો સમુદ્ર ના તળીએ. ભગવાન ને કીધું ભગવાન આ તો આમ ઊંધું જોવા શું કરવું, તો ભગવાને જેમ કમળ માણસ ઉચકે ને એમ મેરુ પર્વત ને ઉચકી. ભગવાન નીચે કુરમા અવતાર ધારણ કરી અને પોતાની પીઠ ઉપર મેરુ પર્વત ને ધારણ કર્યું. દેવને દાનમાં ગયા, વાસુકી નાગના, વાસુકી નાગને કીધું ભાઈ તો કે ત્યાં તો કે તને નેત્રું બનાવવું છે, સમુદ્ર મંથન કરવું છે, અમૃત કાઢવું છે. વાસુકી નાગ કે ભાઈ મારે કઈ કરવું નથી, તો બે બાજુ કે મારે મકોડા ન ખાવી તે કારણે નહીં. મારે હું લાવે માં, હા એક કામ કરો, અમૃત નીકળે માં મને ભાગ ગયો તો હું આવું. દેવ જાનું કે કઈ વાત નું, તને એક ટીપુ દેવું હોય આવ્યા. મોઢા આગળ દાનુ દેવતાઓ છે, પૂછડા પણ દાનુ ત્યાં દાનુઓ પૂછડે હતા ને, દૈત્યરાજ જોવા લાગે દરેક દેવતાઓ તમે મોઢા કરીને તમે પૂછડા વાલો, અમે મોટા ભાઈ છે, અમે મોઢા ભાઈ હોવા હાલો અમારે દેવતાઓ કે ભાઈ અમે બાંધવાનું ન હોય તો કયો ની આમે હાલો ને ભાઈ. હવે તમને મને બધાને ખબર છે મોઢા કરવા કેટલી તકલીફ થાય, મોટું થવા કેવી મજા છે ખબર ને, એમને મોટું ન થવાય ભાઈ. આ કથાનું આયોજન કર્યું હોય, આગેવાન હોય ને એને બહુ ચિંતા હોય, બધાની ગઢ બેસવાની વ્યવસ્થા કરવી, બધાને હાંચવા ખવડાવવા પીવડાવવા રાખવા, ચા ટાઈમે ચા દેવું, ટાઈમે પાણી દેવું, બધી વ્યવસ્થા એના હાથમાં હોય અને એને બધી ચિંતા હોય. પછી શ્રોતાઓને શું હોય, આવું હોય તો આવે, મોઢો આવે નો આવે, પણ વલણ તો તૈયાર થઈને ઊભું જ રહેવું પડે. દાનવાની ખબર નથી મોઢા કે રહેવાનું કેવી મજા છે. એ શરૂ થયું ભાઈ નાગના મકોડા મીંડા જુદા થવા,
મોઢામાંથી ઝેરની વરાળો નીકળવા માંડી અને દાંતો બધા મૃત પાડી નાખ્યા. શુક્રાચાર્ય બધાને અમૃતન પાછા જીવતા કે દાંતો દેખાય દેવતો વાલો તમે મોઢા કરી અમને વાય જાવ. વળી પાછું સમુદ્ર મંથન થયું અને હરાળ હાલો ઝેર નીકળ્યું છે. ભગવાન તો ઝેર નીકળે. ભગવાન કેટલા પેલા પણ આસન થાય તો તમારો ભાગ અને કોઈ થાય તો મારે એકલા ભગવાન એવું હાલે તો શીખડાયું બધું ભારત કરી દેવાનું. જાઓ ભગવાન શિવની પાસે અને કહેજો ભગવાને આ ઝેર જીવવાનું કીધું છે. ભગવાન શિવ ની પાસે જીવતા હોય ઝેર લઈને આવ્યા અને ભગવાન શિવે દેવતાઓને ખાતર ભગવાનના કહેવાથી નીલકંઠ મહાદેવે અમૃત ને ઝેર ને પોતાના કંઠમાં રાખ્યું ભગવાને દીધું. આ બાજુ દેવદાનવો ફરી વાર પાછા અમૃત સમુદ્ર મંથન કરવા લાગ્યા. અને પરબારું વેલું કામ તેનું ગાય અને દેવદાનવોએ નક્કી કર્યું ભાઈ આપણે તો પરોપકાર અર્થે વાપરવાનું છે. પેલો ભાગ આમ તો ધર્મનો કાઢવો જોઈ તો ગાય છે દાનવી તો અમારી નથી દેવદાન તો અમારી નથી. તો કે ભાઈ કામ કરો ઋષિ મુનિઓને આપી દો જંગલમાં એને બહુ જરૂર પડતી એટલે દાન આપી દીધી. ત્યાર પછી અને આપણું ભાગવત બતાવે ને કે બીજાને ખવડાવી ખાવ એકલું એકલું ખાવું નહીં જૂટવીને કોઈનું ખાવું. એકલો એકલો ખાય એ જમલોકમાં જાય, જૂટવીને ખાય બોમ્બે ની જસલોકમાં જાય અને ખવડાવીને જે ખાય એ જગદીશ લોકમાં જાય. એટલે પેલો કામ પરોપકાર અર્થે આપવું જોઈએ, પેલું ધર્મ કરવું જોઈએ. પછી સમુદ્ર મંથન થયું, અશ્વ નીકળો, દેવતાઓ લઈ ગયો, ઐરાવત હાથે નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા, પારિજાત ફૂલ નીકળ્યું, દેવતાઓ લઈ ગયા, અપ્સરાઓ નીકળી, દેવતાઓ લઈ ગયા, દાન મૂકી દીધો નાખી પેલા ભાઈ જી નીકળી તમારું તમારું કાંઈ નહીં. બોલો કે મારે ઘોડો જોઈએ, બોલો કે મારે અક્ષરાઓ જોઈએ, બોલો કે મારે પારિજાત ફૂલ જોઈએ, અમારે કઈ કઈ જોતું હોય. આ મહેનત તો અમે કરીએ ભાઈ, અમારે ખાલી પરસેવો જોવાનો અમારે નથી કરવું. ઇન્દ્ર કે ભાઈ એવું ન હોય, હવે તમે છે ને હાલુ સમુદ્ર મંથન કરો, હવે છે નીકળે તમારે હાલો નાનો ભાર કરી બસ અમે નહીં હાથે લડીએ. એ પાછું સમુદ્ર મંથન કરો વળી સમુદ્ર નું મંથન થયું, હાથમાં પુષ્પની માળા લઈ સ્વયં ભગવતી લક્ષ્મી દેવી વધારા છે. બોલે લક્ષ્મી માતાની જય. એની સાથે
લક્ષ્મીજીની કોને જરૂર નથી ભાઈ? પાંચ વર્ષથી માંડી અને ધોળ ગાડી વાળા લાઈન માં થઈ જાય, હિમાલય છે સમુદ્ર કિનારા હોય, આપણે ભગવા વાળા હોત તો કે ગુજ બાપુ તમારે શું જરૂર છે? તો કે ભાઈ અમારે અંકોટ ચાલતા હોય ને, અમારે લક્ષ્મીની જરૂર તો પડે ને, અન્ન ક્ષેત્ર ચાલે છે. લક્ષ્મીજી તેની હારે એની સખીઓ હતી, પુષ્પની માળા કોને પહેરાવી? લક્ષ્મીનાથમાં તો અમે બધાનો પરિચય કરતા કરતા નીકળ્યા, કારણ કોણ છે? ત્યાં બ્રહ્માજી છે, જગતનું સર્જન છે. ત્યાંથી આગળ આવ્યા તો કે આ શિવાલય શિવ છે, હિમાલયમાં રહેવા વાળા, તો કે એની હારે નથી, એને રહેવા ઘરે નથી, સમજણમાં રહ્યા, પહેરવા કપડા નથી, મને હું પહેરા? એક એક આગળ લેતા લેતા છેલ્લે ભગવાન વિષ્ણુ શંખ ચક્ર બધા પરંગ ધારણ કરી પોતાની દ્રષ્ટિ પોતાના ચરણ અને લક્ષ્મીજીએ તરત સખીને પૂછ્યું કે ભાઈ ક્યાં રહે છે? તો કે ભાઈ એમ તો એના બે નગર છે, એક તો વૈકુંઠ મારી છે અને બીજું શિર સાગર ની અંદર. લક્ષ્મીજી કે સમુદ્ર માં રહી? તો કે હા. તો કે હું સમુદ્ર માં, સમુદ્ર ની દીકરી છું, તો તો ઘર સમય લેવા આવ્યો. તો કે વાહન સુખ છે? તો કે હા ગરુડ છે. મારી રક્ષા કરવા માટે હથિયારો? તો કે હા એ છે, ચક્ર છે. એક હાથમાં ચક્ર છે, એક હાથમાં પદ્મ છે, એક હાથમાં શંખ છે. શંખ છે? તો કે હા. તો કે શંખ તમારા ભાઈ નું નામ છે? તો કે હાળો બને બને સારું મજા આવે છે, જામે એવું. એક હાથમાં કમળ છે? તો કે કમળ તો મારું આસન છે, કારણ કે લક્ષ્મીજી કમળ લોચની છે. તો કે આને ભરાય જાય માળા ફેરાયું ભગવાન નારાયણ રૂપમાં. અત્યાર સુધી નારાયણ એકલા હતા, હવે બન્યા લક્ષ્મી નારાયણ. બોલે લક્ષ્મી નારાયણ જય જય. સમુદ્ર બાંધન થયું અને એમાંથી ધન્વંતરી ભગવાન કુંભ નો અમૃત નો કુંભ લઈ ગુજરાત દેવતાઓ ગાનમાં ગજા હચકવા અમૃત પાયો અને ગાળો અને અમૃત થી વંચિત થયા. રાવ અને કેતુને ખબર પડી કે આ તો દેવતાઓનો કપટ છે, એટલે દેવતાઓની લાઈનમાં બેહી ગયા. હાથમાં લઈને મોઢામાં મૂક્યું, ત્યાં ભગવાનને ખબર પડી કે ગાળવો છે, ચક્રથી કરીના માથા કાપી નાખ્યા. ધડ છે ઈ ધડ બનીને અમર થઈ ગયા અને ભગવાને બનીને રાવણને કેતુ ગ્રહો વળી પાછું દેવોને ગાળવાનું યુદ્ધ થયું. સમસાન બચી ગયું. અને અંતે તો ગાડી માટે દાડવો છે. અદિતિ દેવોની માં અદિતિ
અને કશ્યપ ઋષિ ભગવાનનું આરાધન કર્યું અને પયો વ્રત કર્યું. પયો વ્રત કરવાથી સ્વયં અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા. બોલે અગ્નિનારાયણ રે હરિ હરે. અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા. બોલો માં ભાગવત. તો કે બેટા, હે પરમાત્મા, મારા દીકરાઓ દેવતાઓ દળ દળ ભટકે છે. એના હાથમાં રાજ નથી, એના હાથમાં સત્તા નથી. સત્તા મળે એટલે તો કે માં, અત્યારે દૈત્ય બલિ રાજાના ગુરુ શુક્રાચાર્યની કૃપા એના માટે છે. અને તમારા દીકરાની ઉપર તમારા એના ગુરુની કૃપા નથી. અટાણે માં કઈ ના કરી શકું. હા, તમે જે વ્રત કર્યું છે એ અફળ નહીં જાય ભાઈ. ભલે બલિને મારી ન શકો, પણ બલિની પાસે ભાગી તો જરૂર શકો. ભગવાન ચતુર્ભુજ રૂપમાંથી અંતર ધ્યાન થયા. વૈરાગ માંથી ભગવાન વામન બન્યા. બોલે વામન ભગવાન. વૈરાગમાંથી ભગવાન વામન થયા. વામન ભગવાન ને એમનો પણ સંસ્કાર ધારણ કર્યા. મેઘલા લગાવ કમર ઉપર રાખવામાં આવી. કપાળમાં ત્રિકોણ કરવામાં આવ્યો. કાનમાં ઘોડો થઈ ગયેલા છે. કપાળમાં સૂર્યનું તેજ જાગવું પડે ને એવું એનો તેજ જય કરવું છે. વામન ભગવાન હાથમાં મેઘલા, એક હાથમાં કમંડલ, દીપ્તિમાન તેજોમય સ્વરૂપ ધારણ કરી કશ્યપ ઋષિને મા અદિતિને વંદન કર્યા. ના, બલિને મારી નહીં શકો, પણ બલિ પાસે ભાગી શકીશ. હું બલિના યજ્ઞમાં જાઉં છું. રઘુકચ્છની અંદર નવાનું યજ્ઞ પૂર્ણ થયા. વિષ્ણુ વામન બનીને અહિયા રે. હે વિષ્ણુ વામન બનીને અહિયા રે. હે ભટણવાદી જો ઇદ્રમાણવા વિષ્ણુ
આપણો યજ્ઞ થતો હોય, જ્ઞાન યજ્ઞ હોય કે કોઈ પણ યજ્ઞ હોય કે કોઈ પણ સત્કર્મ ઘરે કરતા હોય, અને વગર આમંત્રણે ચાર માંથી કોઈ એક વ્યક્તિ આવી જાય, કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ સંત કે કોઈ ફકી, તો ચાર વસ્તુ થાય છે. કઈ? એક તો આપણું કાર્ય પૂર્ણ થઈ જાય છે, બીજું કે આપણા પિતૃઓને મુક્તિ મળી જાય છે, ત્રીજું આપણી પવિત્રતા જળવાય છે, કુટુંબની પવિત્રતા, અને ચોથું અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય. બલિ કહે છે, મહારાજ આજે મારો યજ્ઞ સફળ થઈ ગયો, આજે તમે મારે આગળ આવ્યા. શુક્રાચાર્ય યજ્ઞમાં છે, બલિના ગુરુ. આ બાજુ બલિ કહે છે કે માગો મહારાજ, તમે જે આચના હોય, તમારી જે ઈચ્છા હોય તો. ત્યારે રમણ ભગવાન કહે છે, ભાઈ બલિ, આ તારું મોટ પણ છે, બળદ પણ છે, તું મહાન છો, તારા પિતા વિરોચન જેવો તું મહાબળી હોય છે. કારણ કે બલિરાજાના પિતા વિરોચન મહાબળિયા હતા, તારા દાદા પ્રહલાદ ભગવાનના પરમ ભક્ત હતા, અને તારા પરદાદા હિરણ્યકશિપુ એ તો સુરવીર હતા. એટલે એ સંસ્કાર તારામાં હોય. બલિ રાજા કે તમે તમારી ત્રણ પેઢી જાણો, સો ભટું કરે મારી ત્રણ પેઢી તમે કહી દીધી, આ તમને ક્યાંથી ખબર? ભગવાન કે હું તારી 71 પેઢી જાણું, ત્રણ નહીં. અમારા ગુરુજી પાસે અમે જયારે ભણવા ગયો ત્યારે અમારા યજમાનો નું અમને અમારે એના વડવાઓનું બધું યાદ રાખવું, અમને શીખડાવ્યું બધું. બલિ રાજા ની પાસે વામન ભગવાન કહે છે કે હે બલિ, જો ભાઈ હું આ બાજુ આવતો હતો, પ્રાતકાળ હતો, સ્નાનાદિ કર્મમાંથી પરવારી એક ઝાડની નીચે હું પ્રાત પૂજા કરવા માટે, પ્રાત સંધ્યા માટે બેઠો, ત્યાં ઘર ખેતરનો માલિક આવ્યો અને મને કીધું, ભાઈ તું અહીંથી ઊભો થઈ જા, આ ખેતર માલું છું. રામણ ભગવાન કે ભલા માણા, મારે ક્યાં તારું ખેતર લઈ જાઉં, હું તો ગરીબ વાર પૂજા માટે બેઠો છું, મને થોડી વાર બેસવા છે, પણ પેલો માયનો નહીં, મને અધૂરી પૂજે ઊભો કરો, એટલે મેં નક્કી કર્યું છે કે હું તારા યજ્ઞમાં આવું,
અને મારી ઘરની જમીન હોય તો મને કોઈ ઊભો ન કરવો દે, એટલે મારે 3 ડગલા જમીન જોઈએ છે, તું આપી શકશે તો આપ, નહીંતર હું મારા રસ્તો જ. બલી રાજા કે ભલા માણા ભૂદેવ, તમે માગવામાં કઈક ભૂલ કરો છો, હું બલી છો હામો, 3 ડગલા જમીન ખાલી, અરે મારો અડધો રાજ માગો. વામન ભગવાન કે ભલા માણા, મારે તો બ્રાહ્મણ ના દીકરા, અમે રાજ થોડા કરી હતી અને અમારે રાજ લઈને કરવું, હું તારે દેવી હોય તો મારા પગ થી માપેલી 3 ડગલા જમીન તું મને આપ. શુક્રાચાર્ય સમાધિ લગાવી શંકાપરી ગામ 3 ડગલામાં કઈક ભેદ છે. સમાધિ લગાવી શુક્રાચાર્ય જોયું તો ઓહો, આ તો દુનિયાનો દાતારા ભિખારી થઈ જાય, 1000 હાથ વાળો આજ 2 હાથ લઈને આવ્યો, વૈરાટ માથિયા બામણ બની આવ્યો છે. બલીને પોતાના શિષ્યને બોલાવ્યો, બલી અહીંયા આવ. તું કે હા ગુરુદેવ, તું આને ઓળખશો? તો કે માગવા આવ્યો એને આપણે ઓળખવાની ક્યાં જરૂર છે, બ્રાહ્મણ છે ને એ બાયકું છે ને આપણે એમ દેવાનું છે, મેં કીધું કે મેં આપ્યું. તો કે આ દુનિયાનો દાતાર છે, વિષ્ણુ માંથી વામન થઈને આવ્યો છે, આ 1000 હાથ માંથી 2 હાથ વાળો તારીને માગવા આવ્યો. બલી કે તો મારા ધન ભાઈ કહેવાય ને કે આ દુનિયાનો દાતાર ભગવાન મારે આપણે માગવા આવ્યો. બલી તું એને ના પાડી દે 3 ડગલા દેવી. બલી કે મારા જીતો ન પડે, તમે કીધું હતું ને કે કોઈને વચન આપ્યા પછી ભ્રષ્ટ ન થવાય અને ભ્રષ્ટ થાય તો પિતૃ નરકે જાય. શુક્રાચાર્ય કે પણ હું તારો ગુરુ છું, તને આજ્ઞા કરું છું કે તું ના પાડી દે, અને જો તું ના નહીં પાડ તો હું તને શ્રાપ આપું છું, તું નરકે જાય. ભગવાન બેઠા બેઠા વિચારે છે કે આ ગુરુમાં શિષ્યમાં જો ડખો થાય તો જ મારું કામ થાય છે, અને એ સમ થઈ ગયું. ભલી એકલો બે નો થયો, ના મારું વચન ભ્રષ્ટ ન થાય, હું બીજું ન કરી કરશે, હું આપવું જ પડે મારે. તો કે આજથી હું તારો ગુરુ નહીં, તું મારો શિષ્ય નહીં. ભલી કે કઈ વાંધો નહીં, પણ વચન ભ્રષ્ટ ન થાય. દાન દીધા વગર નો નરકે જવું એના કરતા દૈન નરકે જવું હારું. શુક્રાચાર્ય નો ભાઈ પણ ગયું. વામન ભગવાન કે ભાઈ હું છે? તો કે કઈ નહીં, તંદર માંગો તમે, તમે માંગી તમારા ડગલા થી 3 આપી. તો કે હાથ જોડ કરાય, સંકલ્પ કરાય ભાઈ, તારા ગુરુ કે કુળ ગોર નો પેલા હક લો. શુક્રાચાર્ય કીધું, ભાઈ મેં તને કીધું હું તારો ગુરુ નથી, તારે જે કરવું કે. ભલે કે મહારાજ મારા ગુરુ તો શુક્રાચાર્ય તને ખીજાઈ ગયા છે, એ કઈ કરશે નહીં, તમે બધું જે થતું કરો. ભલે વામન ભગવાને કમંડળ હતું પાણી બલીને હાથમાં દેવા ગયા, પણ શુક્રાચાર્ય વિચાર્યું કે વાઘરી આ મારો શિષ્ય બલી બધું આપી દે કાંઈ બચ્યું છે, એટલે ભમરીનું રૂપ લઈ અને કમંડળની અંદર જેવું નાળશો ને નાળ સાથે અને પાણી આવે નહીં કમંડળ. ભગવાને વિચાર્યું આમ તેમ જોયું, ભગવાને ઠેક શુક્રાચાર્ય નથી એ જ આમાં છે, આવા નાળકોને ગર્ભ તો પડ્યો જ હોય, ગર્ભની હળી લીધી હોય જેવી હોય આમ ના. બલીને કીધું, ભલે આ મટક ભરાઈ ગયું લાગે છે, બધા સાફ કરી દો, અને આમ કરીને એવી ભરાવી કે શુક્રાચાર્યની આંખ ખોલી ગઈ. ભગવાનના કથામાં એ બતાવે છે જગતને અને જગદીશને જુદો નહીં માનો, બે આંખથી નો જુઓ એક આંખથી જુઓ, જગત છે એ જ જગદીશ છે અને જગદીશ છે એ જ જગત છે. શુક્રાચાર્ય ને એ કેવા માંગતા હતા, તું બે આંખે જો માં અમે જુદા નથી, એક જ છે, તું એક આંખથી જો એટલે એક આંખ થઈ જાય. સંકલ્પ કરાયો, ભગવાન લખી દો વાત કરી તૈયાર થઈ જા, મારી 3 ડગલા જમીન મારા પગ થી માપી લઉં. ભગવાન ભગવાન
બીજા ડગરાની અંદર ભગવાન નો સરસ ભક્ત હતો અને ભગવાન ને શરણે થઈ ગયો. છ ભક્તિ કલીમાં હતી પણ તે પ્રત્યે આત્મનું નિવેદન ભગવાન ને સંપૂર્ણ નતો કયો, સંપૂર્ણ સમય નતો કયો. ભગવાન ને જ્યાં સુધી મને સંપૂર્ણ ભાવ તો જાગે ત્યાં સુધી નકામો, પછી મળીએ કે ભગવાન આત્મનિવેદન આવો. મારો આત્મા મારું શરીર બાકી છે, મારા મસ્તક ઉપર તમારું ત્રીજું લગ્યું છે અને ભગવાને પોતાનું ત્રીજું ચરણ બની આ મસ્તક ઉપર બદલાયું. ત્રણ ડગલાની અંદર ભગવાને સર્વસ્વ લીધું. ત્રણ ડગલાનો અર્થ ત્રણ પ્રકારની, નવ પ્રકારની ભક્તિ. શ્રવણ કીર્તન વૈષ્ણવ, શ્રવણ સાંભળવું, કીર્તન કરવું. શ્રવણ કીર્તન વૈષ્ણવ, સ્મરણ પાદ સેવન, નવદા ભક્તિ. રાવણની અંદર છ પ્રકારની ભક્તિ હતી બલિની અંદર, પણ દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન આ ત્રણ ભક્તિનો એક દાસી ભાવ હતો, એક સખ્ય ભાવ હતો અને સર્વ સમર્પણ ભાવ હતો. ભગવાન કે જ્યાં સુધી સમર્પણ ભાવ ન હોય ત્યાં સુધી મને સ્વીકારજો. પછી બલિ છેલ્લે સર્વ સમર્પણ થઈ ગયું. ભગવાન હવે ત્રીજું લગ્ન મારા હતા, સમર્પણ ભાવ આવ્યો એટલે ભગવાનની બલિનો સ્વીકાર કર્યો અને બલિને પાતાળમાં ચડાવ્યો. કારણ કે બલિને ઇન્દ્ર થયું છે. ભગવાને કીધું અટાણે જે ચાલુ ભાગ્ય છે એને વચ્ચે કોઈ ઉઠાડી ન મળે, અટાણે જે ઇન્દ્ર છે એને પૂરું થવા દેવો પડે સમય. એટલે જયારે આઠમો મનવંતર ચાલુ થશે અત્યારે ચૌદમાં મનુ વૈવસ્ત મનુ હાલે છે અને જ્યારે આ પૃથ્વીનો પ્રણય કાળ થશે અને પાછી પૃથ્વીની સ્થાપના થશે ત્યારે બલિવંતને ઇન્દ્ર બનાવીશ. આવી કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત બધા કે હે રાજા, આયા હું તમને અષ્ટમ સ્કંદ ભાઈ તમે પૂર્ણ કરી બતાવ્યું. નવમ સ્કંદની અંદર તમે લઈ જાઓ, નવમા સ્કંદની અંદર સૂર્યવંશની ગાથાઓ બતાવવામાં આવી છે. સૂર્યવંશનું વર્ણન કહેવામાં આવ્યું, સૂર્યવંશની અંદર કેવા કેવા મહાન રાજાઓ થયા. મનુ મહારાજના સૂર્યવંશમાં મનુ મહારાજ, મનુ મહારાજને આખો 10 દીકરાઓ હતા. એમાં એક દીકરાનું નામ હતું સરિયા. આ સરિયાથી એક વખત જંગલની અંદર પોતાના સૈનિકોને લઈ અને પ્રજ્ઞા ખેલવા નીકળ્યા. એમાં એની પુત્રી દીકરી સુકન્યા, કારણ કે કન્યા છે સુકન્યા કહેવાય, દીકરીનું પાત્ર એવું છે. દીકરી ગમે તેવી હોય તો એને સુકન્યા કહેવાય, પણ દીકરો ગમે હોય તો એને શું કહેવાય, સુવર કહેવાય.
એની આગળ સોનો લગાડે તો એ સુવર થઈ જાય. હવે એમાં જંગલ એક બધા આનંદ મંગલ કરતા હતા. સુકન્યા પોતાની સખીઓ સાથે જંગલમાં ભ્રમણ કરે છે. એમાં એક રાબડો જોયો, રાબડામાં બે હોળ જોયા. એટલે સુકન્યા બાવળના બે હોળી લઈ અને હોળની અંદર ભરાવી તો એમાંથી રક્તની ધારણ કાઢી લોહી નીકળ્યા. સુકન્યા ડરી ગઈ, પોતાના પિતાજી પાસે આવી. આ બાજુ ઋષિએ શ્રાપ આપ્યો, જંગલ ની અંદર જેટલા પાણી પીવે પેટ ફૂલે મરે, પાણી પીવે પેટ ફૂલે મરે, આવો રોગ થઈ ગયો. રાજાને નક્કી થઈ ગયું કે આજે ગમે ને કોઈ કોઈ ઋષિ નો કઈક અપરાધ કર્યો છે તો જ આવું. તરત તપાસ કરી બધાને પૂછ્યું તો પોતાની દીકરી સ્વીકારી લીધી. પિતાજી હું એક રાપડા પાસે ગઈ તેને ભૂલ ભરાવી એમાંથી લોહી નીકળી ગયું. રાજા ત્યાં ગયા, તપાસ કરી તો એમાંથી ચમન ઋષિ નીકળ્યા. ચમન ઋષિની આંખો ફૂટી ગઈ. ત્યારે માફી માંગવાની સિસ્ટમ નહોતી કે અમને માફ કરી દો, અમે હવે નહીં કરીએ એવું નહોતું. ત્યારે તો માફી સીધી સજા જાય. ચમન રાજા સરિયાતી રાજાએ ઋષિના ચરણમાં પડ્યા, કીધું મહારાજ તમારી મારી દીકરી ભૂલથી તમારે આખો ભૂલી છે, પણ છતાંય હું માફી નથી માંગતો, દીકરીને સજા આપું છું. તો મારી દીકરી તમારે નેત્રહીન કર્યા છે તો આજથી તમારી સેવા માંગે છે, તમારી સામે હું પરણાવું છું અને તમારી અંદરની સેવા કરશું. સરિયાતી રાજાએ પોતાની સુકન્યા પોતાની દીકરીના લગ્ન એની સાથે કરે છે. હવે પછી અશ્વિનો કુમારોએ ચમન ઋષિની આયુર્વેદિક પદ્ધતિથી દવા દારૂ કર્યા અને એને નેત્ર પાછા આવ્યા, આંખ પાછી આવી ગઈ અને વૃદ્ધમાંથી પોતે યુવાન. હવે ચમન ઋષિ યજ્ઞ જ્ઞાતિ કર્મ કરતા હતા. અશ્વિની કુમારો કહેવા લાગ્યા કે મહારાજ આ યજ્ઞ ભાગ અમને આપતા નથી, તમે અમને યજ્ઞ ભાગ આપો ને અમે તમારું કરવું કામ કરું. પેલા વેદ ની અંદર યજ્ઞ ભાગ નો અશ્વિની કુમાર નો યજ્ઞ ભાગ નો આપતા, પણ ચમન ઋષિ યજ્ઞ ભાગ આપવાનું શરૂ કર્યું. થોડાક દેવતા વાંધો ઉઠાવ્યો પણ પાછું થાળે પડી. આવી કરના સુદેવજી મહારાજ પરીક્ષિત ને ભગાવે છે. એ પરીક્ષિત હવે મનુ મહારાજ ના એક દીકરાનું નામ હતું નભક. જેને કોઈ ભાગ નથી એવો નભક. એક વખત નભક ગુરુગૃહ ભણવા ગયા. આ બાજુ ભાઈઓ વિચાર કર્યો કે ભાઈ આપણે આનો ભાગ પાડી લે, તો ઓલો નવ મોજી નભક નથી એનો ભાગ કરવાનો જોવા ને. બધા ભાઈ કે અટાણે આપણે ભાગ પાડી લઈએ એ આવશે તઈની વાત થઈ. નવે ભાઈઓ ભાગ પાડી લીધા, નભક ભણી ભણીને આવ્યો. બધા ભાઈ ભેગા કર્યા કે મારો ભાગ, મારું રાજ્ય, મારો ભાગ ક્યાં? બધા ભાઈ કે તારો ભાગ તો હોય જ ને, રાજ્ય જ છે. તો કે શું છે? તો કે તારા ભાગમાં બાપા છે. નભક રાજી થઈ ગયો, નાચવા લાગ્યો કે મારા ભાગમાં મારા પિતાજી. કાંઈ વાંધો નહીં પિતાજી, હાલો હું તમારી સેવા કરીશ, તમને યાત્રા કરાવીશ, તમારી અર્શન ફિરત કરાવીશ તમને હું. અને નભક પોતાના પિતાજીને લઈ અને એવી સેવા કરી હતી ભાઈ, પિતાજી પ્રસન્ન થઈ ગયા. આપણું ભાગવત બતાવે છે કે જે બાપની સેવા કરતો હોય ને એને ત્યાં અંબરીશ જેવા દીકરા થયો, અને નભકને ત્યાં થયા અંબરીશ મહારાજ. બોલી અંબરીશ મહારાજ. અંબરીશ એટલે કોઈ જેવી જેવી હસ્તી નથી હો, ભગવાન નો ચક્ર જેની રક્ષણ માં રહે આવું અંબરીશ.
એકાદશી ના વ્રત કરજો. એક વખત એકાદશી પૂર્ણ થઈ દ્વાદશી નો થોડો સમય બાકી છે, પયો દાન કરવાનો સમય છે, અને એમાં દુર્વાસા ઋષિ આવે છે. અમરીશ સ્વાગત કરે છે, મુનિવર ને વંદન કર્યા અને અમરીશે કીધું, મહારાજ બહુ સારું કર્યું, તમે ટાઈમે આવી ગયા છો, હવે મારે થોડોક સમય બાકી છે, પયો દાન કરો. તો પેલા છે ને બ્રાહ્મણ જમે પછી વચન. મારે તો પૂજા પાઠ સંધ્યા બધું બાકી છે, પણ મારે તો જવું પડશે, પછી હું હમણાં આવું હાલ એમ કરીને દુર્વાસા તો ગયા, પણ ભગવાનની સમાધિમાં લાગી ગયા. સમય ક્યાં આવી ગયું ખબર ન રહ્યો. પાછળથી બ્રાહ્મણોને અમરીશે પૂછ્યું, ભાઈ આ સમય ગયો જાય તો મારે આમાં ઉપવાસ નિર્જળ તો હું કરું. બ્રાહ્મણને જમાડ્યા વગર હવે જમાય નહીં, તો કે એક કામ કરો, પાણીની આંચકણી કરી ગયો એટલે તમારું વ્રત ભંગ ન થાય, જમાય ન કહેવાય. એટલે અમરીશે પાણીની આંચકણી પીધી અને દુર્વાસા ઋષિની આંખ ઉગડી અને આવ્યા. ખબર પડી કે આને ખાલી પાણીની ચમચી પીધી છે, તો એને ક્રોધ ચડ્યો અને કૃતતાને પ્રગટ કરી. કૃતતા જ્યાં મારવા જાય ત્યાં ભગવાનનું ચક્ર આવ્યું અને કૃતતાને મારી. ભગવાનનો ચક્ર દુર્વાસાની પાછળ ગયું, આગળ દુર્વાસા પાછળ ભગવાનનો ચક્ર. શિવલોક માં ગયા, અને અમરીશે ચક્ર ને સામે હાથ જોયા, ચક્ર સ્થિર થઈ ગયો. બોલે અમરીશ મહારાજ, દુર્વાસા ઋષિએ રાહતનો શ્વાસ લીધો. આટલું ફરીને આવ્યા અને ભાગવત બતાવે છે કે એક વર્ષનો સમય રહ્યો, એક વર્ષ દુર્વાસા ઋષિ ભાગ્યા અને અંતે ઘટના એવી થઈ. દુર્વાસા ઋષિ નીકળે છે ત્યારે અમરીશ કહે છે, મહારાજ હવે તો જમતા જા. તો કે ભલા ઘણા વર હોય ગયો, હવે હું જમતો. તો કે તમારે હોય ગયું, પણ હું તો હજી એકદમ જ ઊભો છું પાણી વગર. એક વર્ષ સુધી અમરીશ જળ સુધા આવો ભગવાનનો પરમ મહાન ભક્ત હતો. ઈનાઈ વંશની અંદર સગર ચરિત્રની કથા બતાવવામાં આવી. અનેક દિવ્ય રાજાઓ સૂર્યવંશની અંદર સગર રાજાના 60,000 મિત્રો અશ્વગતિને પામેલા. એના દીકરા અંશુમાન, એને ભગવાનની ભક્તિ કરી છતાં એને મુક્તિ ન મળી. એના દીકરા દિલીપ, એને ભક્તિ કરી મુક્તિ ન મળી. એના દીકરા ભગીરથ, અને એને ગંગાજીને આકાશ મંડળમાંથી પૃથ્વી ઉપર લાવ્યા. ગંગાજીને અભ્યંગ્ય અભિમાન છે કે મારા ધોધને કોઈ જીવી ન શકે. એટલે ગંગાજી અભિમાનથી ઉતરવા લાગ્યા. આ બાજુ ભગવાન શિવને તૈયાર જ હતા અને પોતાની જટાની અંદર લેવા માટે, પણ ગંગાજીને અભિમાની એટલું બધું વહેતું કે ગંગા ડબલ વેગથી પૃથ્વી ઉપર આવ્યા, ભગવાન શિવના મસ્તકમાં પડ્યા અને ભગવાને પોતાની જટાને બાંધી લીધી. અંગે અભિમાન ને આકાશે થી ઉતરી, આ અંગે અભિમાન ને
आकाशे थी उतरी ए पड़ता धोधमार पानी जटामा गंगा जी यशवा जटामा गंगा जी यशवा ओके अभिमान ने ओके अभिमान ने जटामा गंगा जी अटवाणी गंगा नु अभिमान उतारी अने पछी भगवाने जटामांथी गंगा जी ने बाहर काढ्या अने गंगा विलवा पृथ्वी पर लई गया त्यारे एना पाणी ने अंदर 60,000 પુત્રોના અસ્તિત્વ વધરાવ્યા અને એને મુક્તિ અપાવી. આવી કથા સગર રાજા કથા સુદેવજી મહારાજ કહેતા કે રાજા કણ કટકો હાડકો જો ગંગામાં જાય એના કુળમાં ભૂત ન હરજે ભાગ્ય છે. એક કણ કટકો જો ગંગાની અંદર રહ્યો જાય એના કુળમાં કોઈ બી ભૂત ન હરજે. સુખદેવજી મહારાજ કહેતા હે રાજા એના વંશની અંદર આગળ જતા ખટવાંગ નામના રાજા ત્યાં મુક્તિ મળી ગઈ. એના વંશની અંદર રઘુ રાજા ત્યાં જ્ઞાતિ રઘુ વંશ ગયો. રઘુ રાજાના વંશની અંદર આગળ જતા પૃથ્વીસ્રવા ત્યાં એને ત્યાં અજથ્યા અજને ત્યાં ત્યાં દશરથ અને દશરથને ત્યાં ત્યાં સ્વયં ભગવાન રામ. દશરથ રાજા એટલે ત્રણ પત્ની હતી કૌશલ્યા સુમિત્રાને કઈ કઈ પણ રાજાને કોઈ સંતાન નહોતું. મનથી દુઃખી હતા ખીન હતા એટલે એક વખત રાજા પોતે પોતાના ગુરુ વશિષ્ઠની પાસે ગયા અને વશિષ્ઠ ઋષિને કીધું મહારાજ આપ તો જાણો છો મારે કોઈ સંતાન નથી. ત્રણ ત્રણ રાણી હોવા છતાં આજે નિસંતાન. તો મારે કઈ કુંડલી અંદર સંતાન યોગ છે કે નથી એનો કઈ ઉપાય બતાવો. ગુરુ ગૃહ ભગા